નમસ્કાર મિત્રો, કેમ છો? આજે ખૂબ મજાની અને શોખ બાબતની વાતને લઈને મળવાનું થયું છે કે ગઈકાલે મનીષભાઈ વગાસે અને પંકજભાઈ વિશ્વકર્માની વિશ્વકર્મા એકેડમી સુરત ખાતે ખૂબ મજાની પબ્લિક સ્પીકિંગના સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો. હું મહેમાન તરીકે ગઈ હતી અને મેં જોયું કે 8 વર્ષના બાળકથી લઈને કદાચ 42-45 વર્ષના એક વ્યક્તિ સુધીની સફર હતી કે કેવી રીતે બોલવું એ બાબતે તેઓ લોકોએ પબ્લિક સ્પીકિંગનો કોર્સ પૂર્ણ કર્યો હતો. હવે મારે કહેવું એ છે કે એની અંદર શિક્ષક પણ હતા, ધંધાર્થી પણ હતા, એની અંદર સામાન્ય ગૃહિણી પણ હતી, નાની મોટો બિઝનેસ કરતા હોય એ લોકો પણ હતા, અને કંઈ ન કરતા હોય, માત્ર ઘરે બેઠા હોય અને વેકેશનનો સદુપયોગ કરવા માંગતા હોય આવા વ્યક્તિઓ પણ હતા. હવે એવું છે કે એ એકેડેમીની અંદર તબલાનું કામકાજ છે, પછી હાર્મોનિયમ શીખવે છે, પછી સંગીત છે, ડાન્સ છે, ઝુંબા છે, એરોબિક્સ છે, પછી પબ્લિક સ્પીકિંગના ક્લાસ છે, એવા અલગ અલગ ઘણી બધી એવી પ્રવૃત્તિ કે જે તમારી શોખની પ્રવૃત્તિ છે, જે તે સમયે તમારી એ પ્રવૃત્તિ પૂર્ણ નહોતી થઈ તો એ પ્રવૃત્તિ છે એ શીખવે છે. હવે શોખને અને ઉંમરને કોઈ બાદ નથી. ઘણી વખત એવું થતું હોય કે આપણને કોઈ પણ કાર્યમાં રુચિ હોય, અભિરુચિ હોય, તો એની અંદર આપણને 10%, 20%, 50% આવડત હોય અને બાકીની 50% આવડત ન હોય તો એને પરિપૂર્ણ કરવા માટે આપણે એ વસ્તુ શીખતા હોઈએ અને એની અંદર પારંગત થવાની આપણે કોશિશ કરતા હોઈએ. તો એમાં 42 વર્ષના જે પોતે વ્યક્તિ હતા એ શીખતા હતા, તો એને સમાજે ક્યારેય નહીં રોક્યા હોય, નહીં ટોક્યા હોય કે ભાઈ 42 વર્ષે તમે સરસ મજાનો ધંધો કરો છો, કરોડોની મહિને વર્ષની આવક છે, તેમ છતાંય તમે અહીંયા પબ્લિક સ્પીકિંગના ક્લાસમાં કેમ ગયા? એવી રીતે કોઈ સામાન્ય ગૃહિણી હશે, એને પણ કોઈ કીધું હશે કે ભાઈ તારે શીખીને ક્યાં જવું છે? સમાજ છે તમને આવી બાબતમાં ટકોર કરતો રહેશે, કહેશે. અને આવી રીતે મારે એક વાત કરવી છે, એક કુકિંગ એકેડમી છે, આશાબેન કોશિયા મારા મિત્ર છે, ખૂબ સરસ ચલાવે છે. હવે એ વેકેશનની અંદર તો દીકરીઓ કે નાના મોટા દીકરાઓ આવતા હોય શીખવા માટે, કુકિંગ માટે, પરંતુ એ સિવાયના બેચ પર પણ જ્યારે દીકરીઓ શીખવા આવી ત્યારે તેમના કુકિંગ ક્લાસ ઉપર એકદમ બેઝિક કુકિંગ શીખવવામાં આવતું હોય. તો એમાં લોટ બાંધવાથી માંડીને પરફેક્ટ ફિનિશિંગ રસોઈ થાય ને ત્યાં સુધીના બેઝિક આખા ક્લાસની અંદર બધું આવતું હોય. તો એ દીકરીઓ રોટલી બનાવતી હતી અને એક નાની એવી રીલ્સ બનાવી એ લોકોએ, કે રોટલી બનાવતી હોય એવી દીકરીઓની રીલ્સ ખૂબ વાયરલ થઈ. તમને કહી શકું કે 80 લાખથી વધારે આ લોકોએ જોઈ. પણ કહેવાય ને કે 7:3 એવો રેશિયો હોય, 7 વ્યક્તિની સારી કમેન્ટ હોય ને તો 3 વ્યક્તિની ખરાબ પણ એ બાબતમાં કમેન્ટ હોય. તો એ બાબતમાં એ વ્યક્તિઓએ ઘર એ દીકરીઓના ઘર પરિવારને એવું કહ્યું કે તમે તમારી દીકરીઓને ત્યાં મોકલો છો, તમે એવું સાબિત કરવા માગો છો કે તમારી દીકરીઓને રોટલી બનાવતા નથી આવડતી, કાલ સવારમાં તમારે એને જોણ કરવાના છે, તમારે એને પાર્કે ઘેરે મોકલવાની છે અને ત્યાં ખબર પડશે કે એને રોટલી નહોતી આવડતી, ને શીખતી હતી તો કેવી ખરાબ હાલત થશે. એ દીકરીઓએ આશાબેનને વિનંતી કરી કે ગમે તે થાય પણ એ રીલ્સ છે એ ડિલીટ કરો. આશાબેને મહા મહેનતથી ખૂબ સમજાવ્યા, તેમ છતાંય દીકરીઓને લાગ્યું કે એ રીલ્સ ડિલીટ કરવી જોઈએ, એટલે એને ડિલીટ કરી. પણ મારું કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે કોઈ તમારા શોખથી કોઈ પણ તમે કામ કરો છો અને તમને ખબર છે કે એ કામ તમારું યોગ્ય છે, એ કામ તમારું સારું જ છે અને તમે તમારી મહેનત થકી તમે તમારા શોખને થકી કરો છો, તો એ કામની અંદર લોકોની ટીકા ટિપ્પણીને ભાગ નહીં બનાવો. તમે ઈચ્છો છો એ દરેક પ્રવૃત્તિ કરો. 42 વર્ષની ઉંમરે પણ શીખી શકાય છે અને 4 વર્ષની ઉંમરે પણ શીખી શકાય છે. કોઈ પણ શોખ હોય એને પરિપૂર્ણ કરવો હોય ને તો એના માટે ઉંમર બાદ નથી. કોઈ પણ ઉંમરે તમારા દિલની અંદર અધૂરી રહી ગયેલી જે ઈચ્છાઓ છે ને એને પરિપૂર્ણ કરવાનો અવકાશ આપો. અંકિતાની વાત.